सब्सक्राइब करो शिमारू गुजराती चैनल ने। अरे आयो आयो, करोड़ छे पुलिस दिस इज माय फाइनल वार्निंग लिसन लिसन और एल्स आई शूट यू सर आ आ वस्तु मड़ी छे सर आ लो જયદેવ તું આટલો જલ્દી પકડાઈ જઈશ એમ ધાર્યું નહોતું આવેલ માણસને પેકેટ આપી દેજો હિતાર્થ દેસાઈ સાસાઈ આગળ કઈ પણ ઇન્ફોર્મેશન મળશે અમે તમને જણાવીશું અત્યારે તો યુ આર અંડર અરેસ્ટ इंस्पेक्टर अदिति को दो चीजों से नफरत है फालतू का शोर और भागता हुआ चोर चोर नहीं बच्ची हूँ चोर जो है हूँ चोर जो तू कौन से हूँ चोर छू भाई चोर ना ना भाई किन चोर तो चोर छे है ना चोर ना ना उबी रे ना ना उबी रे ना हूँ चोर छू है उबी रे अरे उबी रे मने चोर के छे हाँ मने चोर अरे वो अंकल ना उबी रे मने चोर के छे उबी रे सारी तो ઓકે ઓકે ટાઈમ પ્લીઝ હવે ગેમ ઓવર ઓકે શું ઓવર હજી તો આપણે ઘણી ગેમ રમવાની બાકી છે બિગ બ્રો બેટા હવે આપણે રાત્રે રમશું ઓકે રાતે નહીં હમણાં જ અદિતિ બેટા હું થાકીને આવ્યો છું હું છે ને હમણાં નાઈ ધોઈ લઉં હમણાં એટલે હમણાં એટલે હમણાં અદિતિ બેટા જીદ નહીં કર કયું ને રાતે રમશું આપણે ઓકે મારી ફ્રેન્ડ ને કે સાચું જ કહેતી હતી બધા મોટા ભાઈ લોકો નાની બેન લોકો ને રડાવતા જોઈ છે
बस बस रुतड़ी हुए नाटक नहीं कर। सारू चल कई गेम रमवी जे पहली तो मैं सिखवा डेली ना। ओके बाबा चल मेत ने चीसो लोबो गबी ब्रो। तमे सोची ने बोलो बिग ब्रो। राइट इतले एक कट सेंटेंस मा हिंदी गुजराती और इंग्लिश मिक्स एम एम एम। चल अबे बिजु बोल वैदेही बेन तैन महीना थी जोसु आ बन्ने भाई बेन छे ने आ रमत ना नामे कई केउ बोला छे मारु हाडू कई समझातो ज नथी बेउ जणा हूं बोले छे। अरे नहीं निशा ए लोको गुजराती ज बोले छे। ना होय आउ तो कई गुजराती होत हसे। अरे એટલે એમને ગુજરાતી માંથી એક કોડ લેંગ્વેજ ની ગેમ બનાવી છે। કોડ લગેજ એ વળી હું કોડ લગેજ નહીં કોડ લેંગ્વેજ એટલે એમાં દરેક વાક્યનો શબ્દ જે હોય એ ઊંધેથી બોલાય। જેમ કે કેવું હોય કે હા મારે ખાવું છે તો એ કહે કે રેમા ભૂખા છે। હા ખ્યાલ આવ્યો? નહીં તો કેવું હોય કે પીવું છે તો કહેવાનું વીપુ છે। તારી ભાષા કે ભેરપુરી જેવી છે। કરેક્ટ હવે મારો આરો। ઓકે રીમા મીમા હુબ લફૂટી બ્યુ છે। મારી મમ્મી બહુ બ્યુટીફુલ હતી। એ બિગ બ્રો હતી નહીં છે હું છે બોલી હતી। તમે આઉટ તમે આઉટ। ના બેટા હું બરાબર જ બોલ્યો। મારી મમ્મી બહુ બ્યુટીફુલ હતી। ના ના હું છે બોલી હતી। તમે આઉટ થઈ ગયા ચીટિંગ નહીં કરો। હા સારું એ હું નપ મુર રિમત સાથે। ઓ ગોડ તને આ કોડ લેંગ્વેજ ક્યારે નહીં આવડે મમ્મી। અરે પણ હું બરાબર તો બોલી હું પણ રમું તમારી સાથે એનું ઊંધું થાય હું નપ મુર री मात साथे साथे नहीं थेसा। गॉड सॉरी। चल अदिति हूं जाऊं मारे थोड़ा फोन पतावाना छे आपड़े राते रमशु। ओके ओके बाय बाय। अरे बिग ब्रो तमारी कॉफी तो लेता जाओ। ओ हां थैंक यू। વૈદેહી બેન હિતાર્થ ભાઈએ આમ કોફી ફેંકી દીધી તોય તમે કાંઈ બોલ્યા નહીં અને મને ન બોલવા દીધું એવું તો હું છે કે તમારે આમ કડવા ઘૂંટડા ગળી જવા પડે। કંઈ ના બોલ નિશા ઇટ્સ ઓકે। માફ કરજો હો બેન હું રહી બહારની આ તમારા ઘરની વાતમાં હું માથું મારું એ સારું ન કહેવાય પણ આ દીકરો આવી રીતે માનું અપમાન કરે એ મને ન ગમે એટલે એને મારું અપમાન નથી કર્યો નિશા પણ એની સાવકી માને માન આપતા નથી શીખ્યો। હું તો જશોદા બની ગઈ પણ મારો કન્હૈયો આ દેવકીને નથી ભૂલી શક્યો એટલે મારાથી દૂર હોસ્ટેલમાં રહીને ભણ્યો। કદાચ કદાચ મારી મમતામાં જ કોઈ ખોટ રહી ગઈ હશે। ઇટ્સ ઓકે
હું કઈ કમ્પ્લેન નથી કરતી. હું તો સાવ મામૂલી સેક્રેટરી હતી અવિનાશની ઓફિસમાં. એક એક્સિડન્ટમાં મીરાબેન ગુજરી ગયા અને 14 વર્ષના હિતાર્થની હું માં બની ગઈ. મારા બોસની બોસ અને મારો આ રેડીમેડ દીકરો, જે ભલે મારાથી થોડો રિસાયેલો હોય છે પણ મારી દીકરીને પરીની જેમ હથેલી પર રાખે છે, મારાથી વધારે પ્રેમ કરે છે. સો લાઈફ ઇઝ ગુડ, ગ્રેટ. બીજું શું જોઈએ મને? જોઈએ બેન, જોઈએ. રડવા હાટું એક ખભો જોઈએ. ઈ આ રહ્યો, લ્યો રડી લ્યો. શું તું પણ નિશા, સલીમભાઈ પાસેથી જે પૈસા આવ્યા છે એમાંથી કંઈ બચ્યું છે? ના સાહેબ, એ તો આ લોકોના પગાર ચૂકવવામાં વપરાઈ ગયા. ઓહ, હા વિશાલભાઈ, અરે સરસ કામ ચા. અરે પણ શું કામ, તમારા 10% ડાયમંડ્સ તો કટ પણ થઈ ગયા છે અને બિફોર ટાઈમ હું તમને ડિલિવરી આપીશ. હા પણ મને, હલો હલો, ડેમેટ, જ્યાં જુઓ ત્યાંથી મોકાણના સમાચાર, મોકાણના સમાચાર. વળી પાછું હું થયું સાહેબ? વિશાલભાઈએ એનો ઓર્ડર કેન્સલ કર્યો. કામ શરૂ થઈ ગયા પછી, માંડ 3 મહિના પછી, ચણા મમરા જેટલું કામ આવ્યું હતું આપણી કંપની પાસે, કારીગરોનો પગાર ચૂકવાય એટલું, 2-3 કરોડ જેટલું, બસ. કોણ? આઈ એમ ડેમ શ્યોર મેહુલ, કેદાર ઝવેરી ઇઝ રિસ્પોન્સિબલ. એને જ ફરચો મારે છે, એનું જ કારસ્થાન છે. ક્યાં જઈ રહ્યો છે તું? પેલા વજુભાઈ પાસે. સાહેબ આપણે હીરા બહુ ઘસ્યા, હવે આ વિલનને ઘસવો પડશે. હું જઈશ વજુભાઈ પાસે ને એમને કહીશ કે આ ઘેલ ગાગરીના કેદાર પર એવા મંતર ફૂકે કે એને કુલે ગુમડા થાય, એની એની બૈરી કોખારે ભાગી જાય, આવડા મોટા મોટા ઉંદેડા નીકળે એના ઘરમાં, એના પગની પાણી રોજ એને કહી દે. એનો આ બધું કરવાથી આપણી કંપનીની નુકસાની ભરપાઈ થવાની છે મેહુલ? જા કામ બંધ કરાવ. કેદાર ઝવેરી. એક વાત કહું સાહેબ, મને છે ને શનિની પનોતી લાગે. તમે કોઈ હારા જ્યોતિષને બતાવો, બાકી આ હાડા હતી છે ને ધનોત પનોત કાઢી નાખે. હા, ધનોત પનોત નીકળવામાં બાકી શું રહ્યું છે મેહુલ? બસ 1 વર્ષ પહેલા ડાયમંડ માર્કેટમાં ટોપ મોસ્ટ કંપની દેસાઈ ડાયમંડ્સ, લોકો ડાયમંડ કિંગ અવિનાશ દેસાઈને 6-6 મહિનાની ક્રેડિટ આપવા માટે લાઈનોમાં ઉભા રહેતા, કરોડોનું ટર્નઓવર થતું હતું. બસ આ 1 વર્ષમાં ફના ફાતિયા નીકળી ગયા. અરે તમે કેમ એમ વિચારો સાહેબ, હજી આપણા કંપનીની બહુ મોટી શાખ છે આ માર્કેટમાં. એટલે 3 મહિના પહેલા હું તમારી જોડે આવી ગયો. બાકી એવી ઘણી કંપની હતી જે ડબલ પગાર આપવા મને તૈયાર હતી, પણ મેં કીધું નહીં, હું 1/2થી ઓછા પગારે કામ કરવા તૈયાર છું, પણ હું જઈશ તો ડાયમંડ કિંગ દેસાઈ સાહેબ પાસે જ જઈશ, બાકી કાંઈ નહીં કરું. ખરેખર હા સાહેબ, થેન્ક યુ. ભાઈ એવરીથિંગ ઇઝ ફિનિશ્ડ નાઉ. ડાયમંડ કિંગ અવિનાશ દેસાઈની આગળ ભૂતપૂર્વ અશબ્દ લાગવામાં 2-4 દિવસની જ વાર છે. આવું કેમ કહો સાહેબ? તું તો જાણે છે બિઝનેસ પાયમાલ થઈ ગયો છે મેહુલ. એક બાજુ માર્કેટમાંથી લીધેલી રકમની ઉપર વ્યાજની ઉપર વ્યાજનું ચક્કર, અને બીજી બાજુ બેંક લોન ના આપતા, અને બીજી તરફ પેલો બિઝનેસ રાઇવલ કેદાર ઝવેરી હાથ ધોઈને પાછળ પડ્યો છે. આપણા બધા જ ક્લાયન્ટ્સને એક પછી એક પોતાની તરફ ખેંચી રહ્યો છે. પાયમાલ થઈ ગયા આપણે. એ તો સારું છે મેહુલ, મારા દીકરા હિતાર્થે 3 મહિના પહેલા ડાયવર્ટ કરીને ક્લિયરિંગ એજન્ટનું કામ શરૂ કર્યું છે. અધરવાઇઝ ભાંગેલા ભરૂચ જેવો બંગલો અને આ 2-4 ગાડીઓ એમાંનું કશું જ ના બચ્યું હોત. આ
અવિનાશ અવિનાશ આર યુ ઓકે મેહુલ પણ બેન આ કુંડુ પડ્યું કઈ રીતે ખબર નહી એકદમ અવાજ આવ્યો અને બસ મેં જોયું તો કુંડુ પડી ગયું હતું પણ એમ કેમ કુંડુ પડી ગયું હશે આટલું ભારે ભરખમ કુંડુ તો હવાથી ના પડે તમે આમ કેમ વાત કરો છો મેલભાઈ જેમ કે કોઈએ જાણી જોઈને આ બધું કર્યું હોય આમ પ્લાન કરીને એ તો કેમ ખબર પડે બેન પણ નક્કી કોક છે ને મેલી વિદ્યા કરે શું વાત કરી રહ્યા છો છોડો આ બધી પંચાયત પડ્યું હશે બરાબર ગોઠવાયું નહીં હોય કે બિલાડી ફિલાડી પસાર થતા ધક્કો વાગીને નીચે પડી ગયું હોય આઈ એમ ફાઇન નાઉ ચિંતા ના કરો તમે લોકો એક કામ કર ને ચા પીવડાવ મને માથું સખત ચડ્યું છે અરે બેન તમે પૂરો ખાઓ હું ચા બનાવી લાવું છું અને હબળ આપણો સામાન પેક થઈ ગયો ને હા અંધુઈ પેક થઈ ગયું તમાર સિવાય જો તો 3 મહિના તમારી જોડે રહી પણ એને એવું નતું તું કે પતિની ઇજ્જત કઈ રીતે કરવી એક મિનિટ પણ આમ સામાન બાંધવાની વાત તમે કરો છો ક્યાં જવાનું છે તમારે એને હવે એમાં એવું છે કે 3 મહિનાથી અહીંયા પડ્યા પાથરા રહ્યા છે આ તો ભગવાન સ્વરૂપ જેવા છે આ સાહેબ કે જેમણે મને નોકરીએ આપીને ઘરમાં આશરો આપ્યો પણ હવે અમે છે ને એક ભાડાનું ઘર હોધી લીધું છે તો હવે અમને જવા દો બેન અરે પણ તમે નિશાની હાલત તો જોઈ પ્રેગ્નન્ટ છે આવી હાલત મને ક્યાં લઈ જશો બેન મારી ચિંતા ના કરો હું ઠીક છું એટલે બેન હવે અહીંયા રોકાવાનું કહીને અમને શરમાવશો નહીં જા તું ચા બનાવી હા 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 બોલ સાહેલ કઈ કામ હતું અર્જન્ટ અરે પેલી નીલા જીન્સના કન્સાઇનમેન્ટનું શું થયું અરે એ કામ તો મેં પતાવી દીધું છે બીજું કંઈ ગ્રેટ હા તું તો એક્સપર્ટ થઈ ગયો છે આ ક્લિયરિંગ અને ફોરવર્ડિંગમાં ભાઈ પણ સાંભળે તારું કમિશન તો 10% જ રહેશે હમણાં વધારવાની માંગ નહીં કરતો સાહેલ મને ખબર છે તું એકદમ કંજૂસ માણસ છે મને ખબર છે બીજું કંઈ હા પણ એક મિનિટ આટલી ફોન મૂકવાની ઉતાવળ શાની છે તને કેમ કે તું કબાબમાં હડ્ડી બની રહ્યો છે કબાબમાં ઓહો ભૈરવી લાઈન પર છે સરસ ભાઈ સરસ ખા તું ખા હા ફોન પર જ કબાબ ખા સાલા વેજીટેરિયન હિંમત તો છે નહીં એના બાપને વાત કરવાની સાહેલ તું ફોન મૂકે છે કે નહીં ઓકે ભાઈ મૂકું છું બસ એન્જોય ચાલ ભાઈ આટલા બધા મેસેજીસ યાર મને નથી સમજાતું કે હું આવી હાલતમાં પપ્પાને મારી અને ભૈરવીની વાત કેવી રીતે કરું Thank you.
Hello, habari bwana balozi. Unaongea na Nuna Njambo kutoka idara ya serikali ya Kenya. Ndiyo bwana Njambo, huyu ni Ngondela kutoka ubalozi wa Kenya nchini India. Tuna habari kutoka Interpol. Naweza kuunganisha na mhusika salama? Haina shida, ni kuhusu Jade Jangili anayetafutwa sana, aliyetoroka Kenya. Interpol ana uhakika alitua India miezi michache iliyopita. Oh, nitamhusisha afisa mwenzangu wa Kihindi. Fanya hivyo, pia muombe azipe kipaumbele hatua za kumkamata Jade kwa gharama zozote na kumkabidhi kwa serikali ya Kenya haraka iwezekanavyo. Sawa sawa, nitafanya hivyo. Nitawapa habari zaidi kuhusu mahali alipo nitakapozipokea kutoka Interpol. Sawa Mr. Nuran. Chalo sahib, raja lau chu. ગાડીમાં બધો સામાન રાખી દીધો છે, બસ ખાલી આ ડોક્ટરની ફાઇલ જેમાં પ્રેગ્નન્સીના રિપોર્ટ છે અને બીજા ઇમ્પોર્ટન્ટ પેપર છે એ જ બેગ હાથમાં રાખી છે. હા સાહેબ. અરે સુખી રહો, ખુશ રહો. તે હું ખુશ જ છું બેન, તમે ખાલી એટલી પ્રાર્થના કરજો કે મને રાત્રે નિંદર હારી આવે. કેમ, તને ઊંઘ કેમ નથી આવતી? કોઈ ટેન્શન છે? કોઈ ટેન્શન નહીં, એક આ જ છે ખાલી. તમને ખબર છે હું કરે છે રાત્રે વાળ બાળ છૂટા કરીને ડાકણની જેમ બૂઓ પાડે કરે છે બધું. તમને યાદ છે પેલી દીપિકા પાદુકોણ નથી કરતી? હવે આમાં નિંદર કઈ રીતે આવે યાર? તે ઊંઘની ગોળીઓ ખાઈ લેતા હોય તો દહાબાર તમને કોણ રોકે છે? જો તો જો એને વિધવા થવાની એટલી ઉતાવળ છે. હરી ઓહ, તમે બંને જણ પણ ને ખરા છો. હેરાન કરે છે બિચારીને. જો જો બેટા જઈએ. મેહુલ, અડધી રાતે પણ જરૂર પડે તો તરત ફોન કરજો. ઓકે. એય, કોણ છો તમે લોકો અને અહીંયા આ રીતે કેમ એન્ટર થયા છો? એ અવાજ નીચે. અવિનાશ કોણ છે? હું છું, બોલો શું કામ છે? એમ તો ચાલ, સલીમભાઈના 1 કરોડ રૂપિયા ઢીલા કર, ચાલ ફટાફટ. એ કેસે 1 કરોડ ક્યાં કોઈ ગજવે મે લેકે ઘૂમતા કે ઢીલા કરેગા? ચલે બકવાસ નહીં કર, નીકળ અહીંયાથી, તને કહી દઉં છું. અવિનાશ, આ લોકો કોણ છે અને સલીમભાઈ કોણ છે? મેં બિઝનેસ માટે આ માણસ પાસેથી વ્યાજ પર થોડા પૈસા લીધા. પૈસા નહીં, રૂપિયા. 1 કરોડ રૂપિયા લીધા છે. 1 કરોડ અને 3 મહિનાનું ઇન્ટરેસ્ટ પણ નથી આપ્યો. હા તો આપી દઈશ ને, ભાગી નથી જવાનો હું. તો પછી આજ વાત તલીમભાઈ ના એને કર કે હું ભાગી નથી જવાનો. ચલે ચલે, લઈ લો આને અંદર લો. ખબરદાર, એમને હાથ પણ લગાડ્યો છે તો. એમ એ ચીકુ, એક કામ કરીએ, આ આંટીને જ ઉઠાઈને લઈ જઈએ. એ હરામખોર, મોડું સંભાળીને વાત કરજે તું. આ એ અંકલ, ઇતના ચિલ્લાતા કાય કો હે? તમારો જ ફાયદો છે ને, તમારા બદલે આ આંટીને ઉડાઈને લઈ જઈશ તો સલીમભાઈ આ આંટીને જોઈને ખુશ થઈ જશે. આય આય, અને તમારા 18 રૂપિયા માફ કરી દેશે. રુક જા. આ તો સલીમભાઈએ કીધું છે કે તને વન પીસ માં લાવવાનો, નહીં તો તારા ઇન્ચર પિંચર ઢીલા કરી નાખે. ચાલ બે, ચલે ચલે, હટ હટ, નો લાફો મારે, ચાલ હટ. એ સાઈડ હટ, છોડો ના, ચાલ હટ. એ બેઠ બે બેઠ, ચાલ જલ્દી. મને ભાગ્યો નથી ને, એક છાકરી ને દેવી તો પોલીસ કરે, છોડી દે એમને. પોલીસ કો, સીઆઈડી કો, સીબીઆઈ કો, યા એમબીએ કો, અભી બુલાઓ. હા એમબીએ નહીં ભાઈ, એનઆઈએ. એ ચૂપ, ઇસકો સમજ મે આ ગયા ના? એ ગોચ ઇદરા, હું ઇદરા. 24 કલાક, કેટલા કીધા? 24 કલાક. 24 કલાક માં 1 કરોડ રૂપિયા ને 3 મહિનાનું ઇન્ટરેસ્ટ રેડી રાખજે, સમજ્યો? ગોચુ, નહીં તારા ના ઇન્જર પિંજર અલગ કરીને મોકલીશ. ચાલા સાહેબ. અરે પ્લીઝ, અરે પ્લીઝ છોડી દો એમને. અદિતિ ખસી જા. અદિતિ, this is my final warning, listen. બીજા અન્ય એપિસોડ્સ જોવા માટે આજે જ ડાઉનલોડ કરો શેમારૂમે તમારા સ્માર્ટફોન અથવા ટીવી પર. કોઈ પણ માહિતી મેળવવા માટે અમને વોટ્સએપ કરો 9372780.
8638 પર.